सूरत शहर में लोगों आरोग्य साथ खुलेआम चेड़ा थी रहा है। आरोग्य विभाग द्वारा लेवायेला मावाना सैम्पल फेल जणाया छे। 19 ऑक्टोबरे आरोग्य विभागे दरोड़ा पड़ा था त्यारे महानगरपालिका की 18 टीमें दुकानों में दरोड़ा पड़ा था और 3 दुकान में लेवायेला मावाना नमूना तपास में फेल जणाया छे। आश्रे 250 किलो अखाद्य मावानो नाश करायो। रांदेर नी रामनगर नी लक्ष्मी डेरी ना सैम्पल फेल आया छे। त्यारे उधना में नगढल्ला रोड पर कृष्ण डेरी ना सैम्पल पण फेल थया छे। त्रण दुकानदारों विरुद्ध कार्यवाही नो आदेश आपवामां आव्यो छे। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જે રીતે આ 3 દુકાનોના માવાના સેમ્પલ ફેલ આવ્યા છે, શું વધુ માહિતી? સુરતમાં ગત 19 તારીખે 19 સ્થળોએ આરોગ્ય વિભાગે, મનપાના આરોગ્ય વિભાગે દરોડા અને સેમ્પલિંગની કાર્યવાહી કરી હતી। ખાસ કરીને ચંદની પડવો નજીક હોય છે ત્યારે સુરતીઓ હજારો ટન ઘારી ખાઈ જતા હોય છે અને ઘારી બનાવવા માટે જે માવો વપરાય છે તેને માટે આ ચેકિંગ હાથ ધરાયું હતું। એ 19 દુકાનો પૈકી 3 દુકાનોના નમૂના જે છે એ ફેલ થયા છે। જે નિયતમ ગુણવત્તા હોવી જોઈએ એની કરતા ઓછી ગુણવત્તાનો માવો હોવાની વિગતો સામે આવી છે, જેમાં રાંદેર રામનગર, ઉધના મગદલ્લા રોડ અને ડિંડોલીની 3 જે ડેરીની દુકાનો છે, દૂધની દુકાનો છે, ત્યાંના નમૂના ફેલ આવ્યા છે। આ ત્રણેય ડેરી ઉત્પાદક જે છે માલિકો એમની સામે કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં પણ શરૂ કરવામાં આવશે। જી જી, આભાર શૈલેષ માહિતી આપવા બદલ।